રાજકોટના ટીઆરપી અગ્નિકાંડમાં 27 લોકોના મોત નિપજ્યા છે ત્યારે આ ઘટનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જો સરકારે પોતાના જ કાર્યકરનું માન્યું હોત તો આ ઘટના કદાચ રોકી શકાત. અમદાવાદમાં રહેતા ભાજપના કાર્યકર મિલિન શાહે, જે વિસિલ બ્લોઅર અને ફાયર પ્રિવેન્શન એક્ટિવિસ્ટ છે, તેમણે 10 મહિના પહેલા એટલે કે 11 જુલાઈ 2023 રોજ રાજ્ય સરકાર અને ગાંધીનગર સ્ટેટ ડિરેક્ટોરેટ ઓફ સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસને 88 પાનાનો પત્ર લખી રાજ્યમાં કથળી રહેલી ફાયર સર્વિસ અંગે ચેતવ્યા હતા. તેમણે પત્રમાં ગંભીરતાપૂર્વક ઉલ્લેખ કર્યો હતો કે આખા રાજ્યમાં આગથી થનારા અકસ્માત રોકવા માટે કોઈ એક્શન પ્લાન ન હોવાને કારણે ગમે ત્યારે તક્ષશિલા મોરબી કરતાં પણ ભયાવહ બનાવ બની શકે છે. જોકે આ વાતને સરકારના ઉચ્ચ અધિકારીઓએ ધ્યાને લીધી ન હતી. મિલિન શાહે ભાજપ સંગઠનના ઉચ્ચ હોદ્દેદારોને પણ ગુજરાત સ્ટેટ ફાયર વિભાગમાં ચાલતી ગેરરીતિઓ અને વિસંગતતાથી વાકેફ કરવા રૂબરૂ તેમજ લેખિતમાં અહેવાલ આપીને ચેતવ્યા હતા કે જેનાથી ફાયરની બેદરકારી અને ભ્રષ્ટાચારી નીતિના કારણે ગુજરાતની પ્રજાની સલામતી જોખમાય નહીં. મિલિન શાહે કહ્યું કે ફાયરમાં વધી રહેલા ભ્રષ્ટાચારને કારણે નિર્દોષ લોકો મૃત્યુ પામે છે. જો સરકારે પહેલેથી આગમચેતી પગલાં લીધા હોત તો કદાચ રાજકોટની ઘટનામાં 30 નિર્દોષ લોકોના જીવ બચી ગયા હોત. જો તમે પણ ટેટુ કરાવવાનું વિચારતા હોય તો ચિંતા ના કરો, તમારી મૂંઝવણનું એક જ સમાધાન એટલે કે અમદાવાદનો બેસ્ટ ટેટુ સ્ટુડિયો, વિચ ઇઝ ડ્રેગન ટેટુ સ્ટુડિયો, જ્યાં તમારી મનપસંદ ટેટુની સ્ટાઇલને અમારા એક્સપર્ટ્સ છે એ વધારે નિખારશે અને તમને પણ કહેવાનું મન થશે કે વાહ ક્યા બાત હૈ. અને હા, માત્ર ટેટુ જ નહીં પણ તમે જો ટેટુ આર્ટિસ્ટ બનવા માંગતા હોય, ટેટુઝ કેવી રીતે થાય છે શીખવા માંગતા હોય તો પણ ડ્રેગન ટેટુ સ્ટુડિયો એ તમારા માટે બની રહેશે બેસ્ટ. ડ્રેગન ટેટુ સ્ટુડિયો ફોર કોન્ટેક્ટ 8460253049. વિઝિટ અસ નાઉ.